प्रकरण छ काष्ठखंडः लाकड़ानो टुकड़ो। प्राचीन भारतीय शिक्षण प्रणाली में गुरु शिष्यनु सान्निध्य महत्वनु हतु। गुरुकुल में निवास करीने विद्याभ्यास करवानी परंपरा ने कारण आखो दिवस बन्नेनो साथ रहतो। तेथी गमे ते घड़िए अने गमे ते स्थले गुरु पोताना शिष्य ने ज्ञान पीरसवानो राखता। आ कारणे नियत अभ्यासक्रमनो पाठ भणवानी साथे साथे क्यारेक साहजिक रीते अने क्यारेक आकस्मिक रीते पण शिष्यने ज्ञान प्राप्त करवानो अवसर मळतो। आ परंपरा आजे पण प्राचीन पद्धतिथी संस्कृतनु अध्ययन अध्यापन करावती पाठशाळाओमां अने गुरुकुळोमां सचवायेली छे। आवो ज एक प्रसंग आ पाठमां छे। नदी किनारे शिष्य साथे भ्रमण करता गुरुने आकस्मिक रीते नदीना पाणीमां तरतो एक काष्ठखंड लाकड़ानो टुकड़ो नजरे पड़े छे के तरत ज गुरुनी प्रज्ञा पोताना शिष्यने एक महत्वनुं ज्ञान पीरसवा माटे सक्रिय बने छे। ए समये अने ए स्थळे कोई गुरुए पोताना शिष्यने जे ज्ञान आप्युं हतुं ते आजे पण एटलुं ज प्रस्तुत छे। काष्ठखंड पोताना जन्मकाळथी ज पाणीमां तरवानो गुण धरावे छे। सद्भाग्ये ते समुद्रने मळती नदीना पाणीमां आવી પહોંચ્યો છે। તેથી હવે આ કાષ્ટખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ટખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં। માણસને કાષ્ટખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેન સહ વર્તમાનઃ આસીત્ સ જલ પ્રવાહેણ નિયમાનં કજ્જન કાષ્ટખંડં દર્શયન શિષ્યમાં અયં જલ પ્રવાહેણ સહ સમુદ્રં પાપ્સ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેતિ ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ। અનુવાદ: ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ વયમ સર્વે માનવાહ અપિ કાષ્ટખંડા ઇવ અસ્માકમ જીવનમેવ નદીઃ પરિવારઃ પ્રવાહરૂપઃ તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નોમ સુખનમઃ યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતિ। અનુવાદ: ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ। આપણો જીવન જ નદી છે, આપણો પરિવાર પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી જળ વહે છે। પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો ચાર વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ। જીવને કીદર્શાહ વિઘ્નાહ ભવંતિતિ શિષ્યઃ અપૃચ્છયત। અનુવાદ: જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્યે પૂછ્યું। ગુરુઃ સમુપાદિશત નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદયઃ તીરભૂતાઃ સંતિ તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિઃ વસ્તુ તસ્તુ આહારાદયઃ સેવનીયાઃ ભવંતિ તથાપી તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન ઇવ
आहार निद्रा भयादिषु सततम् प्रवृत्ति रूपः विघ्नः भवति चेत् काष्ठखंड रूपाः वयम् सुख रूपम् समुद्र प्राप्तुम् न शक्नुमः। अनुवाद। गुरु ये उपदेश आपता कहियु, नदी रूपी जीवन मा आहार निद्रा भय वगैरे तीर रूप छे। किनाराओ पर जोड़ान एटले आहार निंद्रा भय वगैरे ना सेवन मा सतत प्रवृत्त रहु। हकीकत मा आहार वगैरे सेववा योग्य होय छे, तो पण तेमा सतत लागेला रहु ए विघ्न छे। आहार निंद्रा भय वगैरे मा सतत प्रवृत्त रहु ए जो विघ्न रूप बने तो काष्ठखंड रूप आपणे सुख रूपी सागर मा पहुंची न सकिए। सामाजिको व्यवहारः भार रूपो भवति। यद्यपि सामाजिको व्यवहारः सर्वत्रैव अपेक्षितो भवति, परन्तु सः शक्तिमतिक्रम्य न भवेत्। ये जनाः स्वकीयां शक्तिमतिक्रम्य सामाजिकान् व्यवहारान् कुर्वन्ति ते अतिभारत्वात् निम्नजन्ति एव। निमज्जितः जनः सुखमयं संसारसमुद्रं प्राप्तुं न शक्नोति। अनुवाद। सामाजिक व्यवहार भार रूप बने छे, जो के सामाजिक व्यवहार नी बधेज अपेक्षा रखाय छे, परंतु ते शक्तिनु अतिक्रमण करीने न होवो जोईए। जे लोको पोताने शक्ति उपरांत सामाजिक व्यवहारो करे छे तेवो अतिशय भारने लीधे डूबी ज जाय छे। डूबेलो माणस सुखपूर्ण संसार सागर ने पामी शकतो नथी। सूरापानम अक्षक्रीडा तमाकू भक्षणम चोर कर्म इत्यादिनी दुर्वश्यनानी मानव जीवने आवर्तभूतानी संति। एषु पतितो जनः बहिः आगन्तुम् न शक्नोति, अतः तत्र पतनमेव न भवेत्। तादर्शः प्रयत्नः सततम् करणीयो भवति। ये जनाः व्यसनेषु पतिताः सन्ति ते तरन्तः अपि एकस्मिन् स्थाने परितः भ्रमन्ति, तेषां प्रगतिः बाधिता भवति। ततस्तते सुखादिरूपं संसारसमुद्रं प्राप्तुं नार्हन्ति। अनुवाद। मदिरापान जुगारनी रमत तमाकुनु सेवन चोरी वगैरे खराब व्यसनो मानव जीवनमा वमळ जेवा छे। એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી, આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે। જે માણસો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં એક સ્થળે ચોમેર ફરતા રહે છે, તેમની પ્રગતિ અટકી જાય છે, પછી તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી। પરિવારાત વિમુક્ત્વમ એવ નદી જલ વિયોગઃ સામાન્યતયા પરિવારે નિવસંતઃ एव वयम् संसार समुद्र प्राप्तुम् समर्थाः भवामः। परन्तु यदि कश्चित् जनः स्वार्थवशात् क्रोधवशात् वा परिवारात् प्रतिमुखो भवति, सो अपि नदी परिवार जल स्नेह वियुक्तः कदाचिदपि ज्ञानेन सुखेन च पूर्णम् आनन्दमयम् संसार समुद्रम् न प्राप्नोति। अनुवाद। પરિવારથી વિમુક્તા એ જ નદીના જળથી વિખૂટું પડવાનું છે। સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ, પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય છે તો તે પણ નદીના જળથી વિખૂટો પડેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરતો નથી। ચતુર્થ્યઃ विघ्नभ्यः रक्षिताः जनाः ज्ञानेन सुखेन च पूर्णम् आनन्दमयं संसाररूपं समुद्रम् अवश्यं प्राप्नुवन्ति। अनुवाद। चार विघ्नोथी रक्षायेला मनुष्यो ज्ञान अने सुखथी पूर्ण एवा आनंदमय संसार सागरने अवश्य प्राप्त करे छे।